જામનગરમાં ઘણા સમય પછી ખાકી જગતમાં વધુ એક વખત લાંચનો કિસ્સો જાહેર થયો છે રાજકોટ એસીબીની સૂચના મુજબ જામનગરની લાંચ રુશ્વત શાખાએ શહેરના એક હેડ કોન્સ્ટેબલને ઉપાડી દીધો છે તેની સાથે ફોલ્ડરિયા ઉર્ફે વચેટિયા પણ હાથમાં આવી ગયો છે શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વર્દીધારી લાંચના છટકામાં ઝડપાઈ જતા સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં નવેસરથી ચર્ચાઓ શરૂ થઈ છે જામનગર એસીબીએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચંદ્ર વિજયસિંહ ઝાલા સાથે વચેટિયાની ધરપકડ કરી છે આ વચેટિયા ઝાલાવતી દારૂના એક કેસમાં એક વ્યક્તિ પાસેથી રૂપિયા સાત હજારની નોટો ગણી અને વચેટિયા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો એસીબી સમક્ષ વચેટીઓ ઝાલા પહેલાનું નામ પોપટની માફક બોલી ગયો દારૂના એક કેસમાં એક આરોપીનું નામ છુપાવવાના મામલે આ રકમ તોડ તરીકે નક્કી થઈ હતી સૌ જાણે છે એમ પરચુરણથી માંડીને મોટા કેસમાં તોડ પ્રથા જામનગર સહિત ગુજરાતભરની પોલીસ માટે નવી નથી છૂટા છવાયા બનાવ રૂપે આવા કોઈ કોઈ કિસ્સા જાહેર થઈ જતા હોય છે રાજકોટ એસીબીના ડાયરેક્ટર એચપી દોશીની સૂચના મુજબ આ છટકું ગોઠવવામાં આવ્યું હતું